એ અસુરો નો પક્ષ લે છે, રાક્ષસો નો પક્ષ લે છે અને નિર્દોષો ને મરાવે છે. તમે એને ઓળખો, એમને સમજો. એટલે સજ્જનો, તમે 5 વર્ષે આયોજન કરો છો, ઘણા લોકો દર વર્ષે કરે છે, પણ આ સારું છે. 5 વર્ષે કરો એટલે 5 વર્ષ તો લાભો સમજતા. અને 5 વર્ષે આયોજન કરીને આટલી વિશાળ પ્રજા ભેગી થાવ છો, આ બહેનો ભેગી થાય છે. આ બહેનોને મારે એ જ કહેવાનું છે, તમે આ નવા સમયને ઓળખો. તમારા અગર અંદર અન્નપૂર્ણા બેઠી છે, તમારા અંદર દુર્ગા બેઠી છે, તમારા અંદર ચામુંડા બેઠી છે, તમારા અંદર સરસ્વતી બેઠી છે, બોલો કોને જગાડવી છે? ને તમારા અંદર મેલડી જોગણી પપણ બેઠી છે. અંધશ્રદ્ધા જ અંધશ્રદ્ધા, દોરા જ દોરા, ધાગા જ ધાગા, દોરા જ ધાગા, મેલડી બેઠી છે. જયારે જુઓ ત્યારે ધૂણ્યા જ કરતી હોય છે, ધૂણ 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 ધૂણ. અરે તમારા અંદર ઉમિયા બેઠી છે, તમે ઉમિયા પરિવાર છો. માં ઉમિયાની જગ્યાએ તમે કોને કોને બેસાડી દીધા છે? એક એક ઘરમાં કઈ ને કઈ વરગાડ હોય, વરગાડ વિનાનું કોઈ ઘર હોય. મારે એક ઓળખીતા કચ્છી પટેલ છે, મને કે મારી કમાણીના 25% અંધશ્રદ્ધામાં જાય છે. હું દુકાને જે બૈરા બધા વાપર્યા કર્યા, આજ આ વિધિ કરો, પેલી વિધિ કરો, ફલાણી વિધિ કરો, આ વિધિ કરો, તમને આ નડે છે, તમને પેલું નડે છે, તમને ફલાણું નડે છે. અમેરિકાથી મારે ત્યાં એક પેપર આવે છે અને મારો લેખ એમાં હોય છે, એટલે મફત મોકલે છે. એનું પાછલું પાનું આવડું મોટું પાનું આખું પંડિતજી મહારાજ બધા દુઃખો દૂર કરે છે. તમારે જે હોય ગેરંટીથી, પાછી એમને એમની ગેરંટીથી. એક સૈયદ બાપુ છે, એ પાછા એ કરે છે, બે ની આવડી આવડી એડવર્ટાઈઝ છે. અને કે આ લોકો રોજના $10,000 કમાય છે, આવો ધંધો પડતો મૂકી અને લેબર જોબ કરવા કોણ જાય? લેબર જોબમાં તો $25 કમાવો, આ તો રોજના $10,000 કમાય છે. આવો એક માણસ મને મળ્યો, મેં કહ્યું તમે આ 100% ગેરંટી આપો છો? મને કે 100% નહીં, 110%. આપણે કદાચ એવું બોલવાની ટેવ છે ને, 101%, 110%. તો કીધું આ 10-12 ના ક્યાંથી લાયા? કે હોય તો લાવીએ ને, આ તો લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. મેં કહ્યું 100% તમે ગેરંટી આપો છો તો કેવી રીતે આ તમારું ચાલે છે? મને કે સ્વામીજી આમાં સમજવા જેવું છે, પહેલા તો અમારે ત્યાં જે બધા આવનારા છે અંધશ્રદ્ધાળુ, એમાંથી 50% તો પછી બોલતા જ નથી. કશું કારણ કે પત્નીએ પતિથી છાનું કર્યું હોય એટલે કે બહાર વાત કરી ના શકે, પૈસા ગયા હું આય એ એના ઘરવાળાને કેવી રીતે કહી શકે કે મેં અહીં 200-500 રૂપિયા આપ્યા છે, એટલે એ કશું એ ચૂપચાપ બોલે છે. હા, મને કે બાકીના જે 50% રહ્યા એમાં 25% એવા હોય છે કે આપણે એને કહીએ કે તું ચિંતા ના કરાવે, તને બીજો દોરો મોકલું છું, સારો દોરો, પાવરફુલ મોકલું છું, એટલે એને થોડુંક સમાધાન થઈ જાય. અને બાકીના જે 25% રહ્યા ને એને આપણે વળતર આપી દેવાનું, તો એ 75% બચે ને. મને કે બતાવો એવો કયો ધંધો છે કે જે 75% નફો કરતો હોય એવો કયો ધંધો છે? અને આમાં તો વગર મૂડીરોકાણ, પાછું આમાં કોઈ મૂડીરોકાણનો તો પ્રશ્ન નથી. હું જે કચ્છમાં આવું છું ને તમને વારંવાર કઈ નું કઈ સંભળાવું છું, એના પાછળનો બે હેતુઓ છે. એક તો તમે અંધશ્રદ્ધામાંથી છૂટો અને બીજું તમે બહાદુર બનો, વીર બનો. તમે પંજાબના ક્ષત્રિયો છો, વીર પુરુષો છો, તમે બહાદુર બનો. મારે આજે ફરી તમારા હાથ ઊંચા કરાવવાના છે. એક પણ ઘર એવું ના હોવું જોઈએ કે જે ઘરમાં હથિયાર ના હોય. કાયદેસર વગર કાયદેનું, કાયદેસર પણ એક પ્રતીક છે. જયારે અમારે પેટલાદમાં આગ લાગી અને અમારું દંતાલી ગામ ચડ્યું, છોકરા બધા 50% ખાલી હાથ, કશું જ નહીં. અરે મેં કોઈ ધોવાનો ધોકો લઈ જાઉં તો કઈ કામ આવે? તો અમારા ઘરમાં તો કશું છે જ નહીં. તો કીધું તાબોટા પાડો બધા ભેગા છે, કેમ આપણે શસ્ત્ર વિનાની પ્રજા કેમ થઈ ગઈ?
કોને આ શસ્ત્ર છોડાવ્યા? તમારા હાથમાં શસ્ત્ર હતા, જુઓ તમારા વેલા દાદા અને વાલા દાદા ના હાથ જુઓ, તમે શસ્ત્રધારી પ્રજા હતી, કોણે તમારા હાથમાંથી શસ્ત્રો ખેંચી લીધા? હું તમને ફરી શસ્ત્રધાર, મારે તમને માળાઓ નથી આપવી, માળાઓ આપનાર ગટર માળા ગટર માળા ફેરવ્યા કહેવાય છે, એ કઈ બહુ મોટી વાત નથી, આવડો થોપડો ભરીને લઈ આવવાના પહેરાવો બધા, મારી વાત તો માનજો, ભલા થજો, કોઈની કંઠીઓ પહેરશો નહીં, કોઈની પાસે કાન ના ફૂંકાવશો, ખોટું લાગે તો માફ કરો. આભાર, ધન્યવાદ, હરિઓમ. બે કચ્છના ગઢસીસા ગામમાં લક્ષ્મીનારાયણ મંદિરના 51 વર્ષ પૂરા થવા નિમિત્તે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન, કેસેટ નંબર 323. ગઢશીશા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેન, કોઈની હાજરીમાં એના બહુ વખાણ ના કરવા. માણસ છે એ દેડકા જેવો છે, થોડોક વરસાદ પડે એટલે દેડકો ફૂલાવા લાગે, એમ થોડીક પ્રશંસા થવા લાગે એટલે માણસ પણ ફૂલાવા લાગે, પણ દેડકામાં માણસમાં ફરક એટલો કે દેડકાનું પેટ ફૂટી ના જાય, ફાટી ના જાય, માણસ પ્રશંસાના દ્વારા ફાટે. એટલે અમારે ત્યાં ખાસ કહેવામાં આવ્યું છે, બહુ વખાણ સાંભળવા નહીં, બહુ વખાણથી ફૂલાવું નહીં. વખાણ તો ભગવાનના છે, મહિમા ભગવાનની છે, યશ ભગવાનનો છે, કીર્તિ ભગવાનની છે, આપણે તો એના ચરણની રજની 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 એ રજ છે. એક મુદ્દો યાદ રાખજો, લક્ષ્મીનારાયણની પરંપરા દાસભાવ છે, ભક્તિભાવ છે, દાસ થઈને રહેવાનું, એના દાસના દાસ થઈ રહીએ. અને દાસભાવની આ ખાસિયત છે, પોતાની જાતને શૂન્ય બનાવતા જાય, મોટી નહીં શૂન્ય, હું કઈ જ નથી, જે છે એ તું છે, જે કઈ છે એ તારી મહિમા છે. કાબે ગોપી લૂંટિયા વહી ધનુષ વહી બા, સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈ વાર રજ બરાબર થઈ જતો હોય છે, અને તુચ્છમાં તુચ્છ દેખાતો માણસ પણ કોઈ વાર સમર્થ થતો હોય છે. ચર્ચા નહીં કરો, ભગવાન લક્ષ્મીનારાયણ ગઢશીશામાં પધાર્યા, એને 50-51 વર્ષ થયા, અને તમે 51 વર્ષ ઉજવી રહ્યા છો, સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છો, તમારી સાથે મને પણ એનો આનંદ છે. પણ મારે તમને ખાસ મુદ્દો કહેવાનો છે, તમે કદી પણ આ લક્ષ્મીનારાયણના સ્વરૂપ વિશે વિચાર કર્યો કે લક્ષ્મીનારાયણનું સ્વરૂપ છે કેમ આવું છે? બધી ચર્ચા નથી કરવાની, હું તમને ખાસ વાત કરું છું. બધા ધર્મોનું અધ્યયન કરો, બધા દર્શનોનું અધ્યયન કરો, બધા વિચારોને સમજવાનો પ્રયત્ન કરો, તો તમારું માઇન્ડ છે ને બ્રોડ થશે, વિશાળ થશે. તમે જો એક જ ગ્રંથમાં કે એક જ વ્યક્તિમાં પકડાઈ ગયા તો નેરો માઇન્ડ થઈ જશે.
નેરો માઇન્ડ છે ને એનાથી મોટી કોઈ બીમારી નથી. કારણ કે નેરો માઇન્ડ થવા માટે તમારા બધી બારણાને ખડકીઓ બધી બંધ કરી દેવી પડે. જ્યારે તમે પ્રોડ માઇન્ડ થાવ છો, બધું વાંચો છો, બધું સાંભળો છો, બધાને સમજવાનો પ્રયત્ન કરો છો, એક વાર તો આંધી ઉભી થશે, અશાંતિ, પણ એ આંધી પછી શાંતિ આવશે. તમે અધ્યયન કરો, બધી વાતોનું અધ્યયન કરો, બીજું કશું થાય કે ના થાય, પણ હિન્દુ પરંપરાના જે દેવ દેવીઓ છે એ દેવ દેવીઓને સમજવાનો પ્રયત્ન કરો. હમણાં જેમ આચાર્યશ્રીએ કહ્યું, ઈશ્વર નિરાકાર છે, ખરી વાત છે. આપણા ત્યાં ઉપનિષદનું બ્રહ્મ નિરાકાર છે, એ જ બ્રહ્મને ભાગવતકારે સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્ય છે. પણ એ સત્યમ પરમ જે છે એને જશોદાના આંગણે રમતું કરી દીધું. આ એનું બીજું રૂપ છે, જે કશું ખાતું નથી એ માખણ ખાય છે. આ તરત જ એનું વિરોધી રૂપ ઉભું કરી દીધું. અને અહીંયાથી હિન્દુ ધર્મને સમજવાની પ્રવૃત્તિ છે. તમે સમજો, એને ઊંડાણમાં નદીની ગહેરાઈમાં જે સત્ય છે, પરમ બ્રહ્મ છે, એ જ કિનારા ઉપર કૃષ્ણ છે, એ જ કિનારા ઉપર લક્ષ્મીનારાયણ છે. જે કિનારા ઉપર છે એ જ તમને પેલા ઊંડાણ સુધી લઈ જશે અને ત્યાં તમને અનુભૂતિ કરાવશે. ઓહો, એકમ સત, સત તત્વ એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. પણ એક જ છે ને બીજા બધા ખોટા છે એ આપણું કહેવું નથી. બીજા બધાનું એમ જ દર્શન છે. વિપ્રા બહુધા વદંતી, વિદ્વાનો એને અનેક રૂપથી કહે છે, એટલે આ રૂપે બરાબર છે, આ રૂપે બરાબર છે, આ રૂપે બરાબર છે. સિયા રામમય સબ જગ જાની, કરમ પ્રણામ જોરી જુગ પાણી. આ રામાયણ સિદ્ધાંત બધું એક જ છે, પણ બધામાં એક. તમે શિક્ષાપત્રીમાં જોજો, સહજાનંદ સ્વામીએ લખ્યું છે કે તમે જતા હો ને રસ્તામાં કોઈ પણ મંદિર આવે તો પગે લાગે, મહાદેવનું આવે, માતાજીનું આવે, રામજીનું આવે, કોઈ પણ આવે, બધાને પગે લાગે. આ વ્યાપકતા છે. બીજા કોઈને પગે લાગશો જ નહીં, માથું નમાવશો જ નહીં, નામ બોલશો જ નહીં, બીજું નામ બોલાય જ નહીં. આ સંપ્રદાય છે, નેરો એ સંપ્રદાય છે, પેલી વિશાળતા છે. વ્યાપકતા ધર્મમાં છે, સંકુચિતતા સંપ્રદાયમાં છે. માણસ સંકુચિતતામાંથી વ્યાપકતામાં જાય. મારે બધી ચર્ચા નથી કરી, મારે તમને આટલો એક મુદ્દો કહેવાનો છે કે આ લક્ષ્મી નારાયણનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું થોડું વ્યવહારિક રૂપ મારે કહેવાનું છે. તમને કોઈને ખબર હોય કે ન હોય, આપણે ત્યાં લક્ષ્મીજીના પણ ભેદ બતાવ્યા છે. લક્ષ્મી કેટલા પ્રકારના યાદ રાખવી હોય તો રાખી લેજો. એક શ્રમ લક્ષ્મી છે, શ્રમ લક્ષ્મી, શ્રમમાંથી પેદા થયેલી. એક હક લક્ષ્મી છે, તમારા હકમાંથી પેદા થયેલી. એક ભાગ્ય લક્ષ્મી છે, જેમાં તમે કશોય શ્રમ નથી કર્યો છતાં તમારા ઘરમાં ઢગલો થઈ ગયો છે. એક ભાગ્ય લક્ષ્મી છે. એક પાપ લક્ષ્મી છે, તમારા ઘરમાં ઢગલો થયો છે પણ પાપના દ્વારા થયો છે. કઈ વિવેચન છે, કઈ વર્ણન છે, કઈ વિવેચન છે. જેને જાણવું છે, જેને સમજવું છે, એને તો કેટલું બધું લખ્યું છે, કેટલું બધું સમજાવ્યું છે. એક શ્રમ લક્ષ્મી છે. અને શ્રમ લક્ષ્મી એ બનારસી સાડી નથી પહેરી, એમાં સોનાની જરી ભરેલી હોય, આભલા ભરેલા હોય, ચમ 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 નહીં. શ્રમ લક્ષ્મી પરસેવાથી રેપ ચેપ થયેલો સાલ્લો પહેરે છે. એ આખો દિવસ તગારા ઉચકે છે, કોદાળીથી ખોદે છે, પાવડાથી ભેગું કરે છે, પરસેવો 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 પાડે છે. એ શ્રમ લક્ષ્મી છે. મારે તો એક સજ્જન આવ્યા, ચાર પાંચ માણસો હતા, અમે પ્રસાદ આપું જે આવે,
પછી પણ દૂર જઈને બાંકડા ઉપર બેઠા, સામે ના બેઠા. મેં એમને બોલાવ્યા, બધાના ગયા પછી બોલાવ્યા, તમે બાંકડે દૂર કેમ બેઠા, અહીં કેમ નથી બેસતા? મને કે બાપુ, અમે હલકી નાતના છે, અહીં બધા ઊંચી નાતના લોકો બેસે, અને ઊંચી નાતના લોકો ભેગા બેસીએ તો એમને ના ગમે, ને એમને ના ગમે એના કરતા આપણે દૂર બેસવું સારું. શું કામ કરો છો? જોડા બનાવવાનું કામ કરીએ છીએ, મોચી છીએ, જોડા બનાવીએ છીએ. તમે કદી કલ્પના કરી કે જે માણસ શ્રમનો પૈસો ખાય છે, શ્રમનો રોટલો ખાય છે, એને આપણે હલકો બનાવી દીધો, એને આપણે હલકો બનાવી દીધો. એ કોઈ પાપ તો નથી કરતો, કોઈનું હરામ તો હરામનું તો નથી ખાતો, કોઈ લાંચ રુશ્વત તો નથી ખાતો. એ તો બિચારો સવારથી સાંજ સુધી મહેનત કરે છે. શું આપણે કંઈક વ્યવસ્થા કરી છે, કંઈક ગોટાળા કર્યા છે? ઘણા વર્ષો પહેલા મારે જામ્બિયા જવાનું થયું, અને એક મંદિરમાં 10 વર્ષથી વિવાદ ચાલે. મંદિરમાં ગણેશની મૂર્તિ મૂકવાની, તાંબાની મૂર્તિ. એક પક્ષ કે મૂકો અને એક પક્ષ કે ના મૂકાય, એ મૂકાય જ નહીં. કેસ મારી પાસે આવ્યો. જે ના મૂકવાના પક્ષના હતા એ મને કે આ મોચીની મૂર્તિ છે, મોચીની મૂર્તિ છે, તો મોચીની મૂર્તિ અહીં મુકાતી હશે એમ. મેં એમને કહ્યું, તમારી આંખમાં કમળો છે, આ મોચીની મૂર્તિ નથી, આ તાંબાની મૂર્તિ છે. તમને તાંબુ કેમ નથી દેખાતું? અને મોચી છે એ તો કરોડાધિપતિ છે, એ અહીં જોડાતો નથી સુરતો, એ તો મોટી મોટી ફેક્ટરીનો માલિક છે, દેશમાં મોચી હતો. હિન્દુ પ્રજા કેમ તૂટી રહી છે, કેમ કમજોર થઈ રહી છે, કેમ એક નથી થઈ શકતી? મેં તો આ મૂર્તિ જરૂર મૂકવાની, મારા હાથે હું મૂકીશ. જે મોચીભાઈ હતા એની આંખમાં દરદર 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 આંસુ આવે. મને કે અમે એવા કયા પાપ કર્યા છે, અમે શું ભૂલ કરી છે, અમે લોકોના પગ ઢાંકીએ અને મહેનતનો રોટલો ખાઈએ તો અમારા પ્રત્યે ઘૃણા? અને જે લોકો સવારથી સાંજ સુધી લાંચ લે છે, રુશ્વત લે છે, લાખો ને કરોડો રૂપિયા, અરે બેંકોની બેંકો ખાઈ જાય છે, તમને ખબર નહીં હોય. આ દેશમાં 2 મોટા આતંકવાદીઓ છે, એક તો RDX વાળા, બોમ્બ ફોડવાના, 2-5-10 મારી નાખવાના RDX વાળા, અને એક બીજા છે. આ RDX વાળા બધા માંસાહારી છે, માંસ ખાય છે, અને બીજા છે માંસ નથી ખાતા, એ રીંગણા નથી ખાતા, બટાકા નથી ખાતા, લસણ નથી ખાતા, ડુંગળી નથી ખાતા. આખી બેંકની બેંક ખાઈ જાય છે, આખી બેંકની બેંક ખાઈ જાય છે. કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલા અનાથ બાળકો, એ બધાના પૈસા ટકારીને કોણ પાપી છે? અને પાછા મંદિરમાં જાઓ તો એમની આગળ આવો, શેઠ આગળ આવો, શેઠ આગળ આવો, એવું લોકો કહે છે. કારણ કે આપણે શ્રમ લક્ષ્મીને સમજી ન શક્યા. શ્રમને સમજવો હોય તો અમેરિકા જવાનું, ઇંગ્લેન્ડ જવાનું, રશિયા જવાનું, રશિયા ખાસ જવાનું. તમને કોઈને ખબર હોય કે ન હોય, આપણા ત્યાં એક બહુ મોટા વિદ્વાન થયા, રાહુલ સાંકૃત્યાય, અમારા બનારસમાં બહુ મોટો વિદ્વાન. એને એટલું બધું અધ્યયન કર્યું છે ને એટલું બધું સુંદર લખ્યું છે. એને લખ્યું છે કે હું જયારે રશિયાના મોસ્કો સ્ટેશને ઉતર્યો તો મને લેવા માટે એક પ્રોફેસર આવેલા, અને પ્રોફેસરે મારો હાથ મેળવ્યો, આમ આમ હસ્ત મિલન કરે ને, હસ્ત દોનન કરે, અને પછી હાથ છોડી દીધો. એટલે હું જમી ગયો, કેમ હસ્ત મિલન કરતી હાથ કેમ છોડી દીધો? એટલે પ્રોફેસરે કહ્યું કે તમારો હાથ તો બિલકુલ કોમળ છે, સ્ત્રીઓ જેવો છે,
અને મારા દેશમાં જેના હાથમાં કઠોરતા ના હોય, છાલા ના પડ્યા હોય, આંટણ ના પડ્યા હોય, એને અમે ધિક્કારીએ, એને અમે તિરસ્કાર કરીએ છીએ, એનું અહીં કોઈ માન નથી. આવા કોમળ હાથવાળાને તો અહીં પાપ માને છે. ઓહો હો હો, કેટલો મૂલ્ય બદલી ગયા છે. અહીંયા શ્રમની મહિમા છે. આપણે ત્યાં શ્રમ છે એને આપણે પાપ માનીએ છીએ કે અરે શેઠ, તમે થઈ થેલી ઉપાડો છો, તમે થઈને આ કામ કરો છો, તમે થઈને આ કામ કરો છો. પેલા લોકો એ શ્રમ લક્ષ્મી ને મહત્વ, મહેનત મહેનત ને મહેનત. ચામડી કોરી ફૂલ જેવી કોમળ, પણ કાળી મજૂરી કરે તો તમે જુઓ તો જોયા જ હોય એટલી મજૂરી કરે. મારે એ પણ કહેવું છે, તમારા પૂર્વજો પણ શ્રમ લક્ષ્મી વાળા હતા. કચ્છી પટેલો આખો દિવસ પેલું વેરણ કરવાનું કામ કરે, આ બવડા ને સવારથી સાંજ સુધી. એ જમાનો યંત્રોનો જમાનો નહોતો, હાથેથી કામ કરવાનો જમાનો હતો. ચારાના આઠાના રોજ માટે દૂર દૂરના દેશો સુધી જાય અને પછી પછી 100-200 રૂપિયા ભેગા કરીને માળા એ દેશમાં મોકલ્યા. એ શ્રમ લક્ષ્મી હતી. ભલે એ 100 રૂપિયા હોય કે 200 રૂપિયા હોય, પણ એ શ્રમ લક્ષ્મી હતી. અમારે તો એવી માન્યતા છે કે જેને આંતરિક સુખ જોઈતું હોય એને લક્ષ્મીની શુદ્ધિ ઉપર પહેલું ધ્યાન આપવું, એને આંતરિક સુખ ખૂબ મળે. અને આંતરિક સુખનો અર્થ એ થાય કે તમને અંદરથી પ્રસન્નતાની શેડો છૂટ્યા કરતી હોય. આનંદ આનંદ આનંદ, કોથળા ઉપર બેઠા હો અને એ ફાટેલો કોથળો હોય પણ અંદરથી આનંદની શેડો ઉડતી હોય. પણ તમારી લક્ષ્મી શુદ્ધ નથી. તમે 50,000 ના સોફા ઉપર બેઠા હશો તો જેમ તેલમાં ભજીયું કડકડ કડકડ થાય એમ ઉકળતા હશો. સોફો તમને ગરમ લાય જેવો લાગતો હશે. સુખનું મૂળ છે. ગુરુ નાનક દેવ એ જમાનામાં ભ્રમણ કરે, અને હું તમને એક ખાસ વાત કહું, ભ્રમણ કરો ભ્રમણ કરો. વૃદ્ધાવસ્થામાં ભ્રમણ નહીં થઈ શકે, યુવાવસ્થામાં કરો. દેશ વિદેશ જાઓ, જુઓ, દુનિયા જુઓ, ઘણી જોવા જેવી છે. આંખ ઉગાડી રાખીને જુઓ, તમને ખબર પડે કે આપણે ક્યાં છીએ અને શું કરવા જેવું છે. ગુરુ નાનક દેવ બહુ ભ્રમણ કરતા. અને પંજાબમાં એક ખાસ પદ્ધતિ, મોટાભાગના ગામો હોય ત્યાં ભાગોળે 2-4-5 રૂમ બાંધ્યા હોય, લોકો રૂમ બાંધી અને તાળું નહીં મારવાનું, ખાલી સાંકળ ચડાવી દેવાય. કોઈ પણ સાધુ સંત ફકીર સુફી કોઈ આવે એમાં ઉતરે, એને પૂછવું ના પડે, એને ઉતરવા માટેની છૂટ. અને ખબર પડે કે આજ પેલો રૂમ ઉઘડ્યો છે કે આજ કોઈ આવ્યું છે, એટલે ગામમાંથી તરત જ કોઈ ભોજન વ્યવસ્થા કરે, જમવાની વ્યવસ્થા કરે. ગુરુ નાનક દેવ એવા રૂમમાં ઉતરેલા, અને થોડોક ટાઈમ થયો હશે. એક ખેડૂત છે, એના પિત્તળના વાસણમાં જાડું કપડું ઢાંકેલું અને રોટલો ને શાક, મકાઈનો રોટલો ને શાક એ લઈને આવ્યો. હજુ એ ઉભો જ છે ત્યાં. ગામનો જે જાગીરદાર છે, દરબાર છે, બહુ મોટો જાગીરદાર છે, સોનાની થાળીમાં, સોનાના થાળમાં કેટલા પકવાનો, એના ઉપર જરિયન રૂમાલ ઢાંકી અને માણસ પાસે ઉપડાઈને લાવ્યો છે. અને એ ઉભો છે. તમને ખબર નથી, વ્યવહાર છે ને બહુ દુઃખદાયી છે. તમારી તો વાત જવા દો, અમારે દુઃખદાયી. પેલો કે મારે જમવા આવો મારે ત્યાં, પેલો કે મારે ત્યાં જમવા આવો, એકના ત્યાં જાઓ બીજો રીસાય, એને ખોટું લાગે. તમારા સાથે જ ખોટું લાગે એવું નહીં, અમારી સાથે ખોટું લાગે. મારે ત્યાં કેમ ના આવ્યા? અરે ભાઈ, જેને પહેલા કહ્યું એને પહેલા ગયા ના, એમ કે હું તો તમારો ખાસ માણસ ને, મારે ત્યાં જ આવવું જોઈએ. એટલે નાનક દેવે છે ને પેલા ખેડૂતના તરફ લાંબો હાથ કર્યો, લા તારા થાળમાં જે હોય લા. એકબીજો મુદ્દો યાદ રાખજો, સંત કોને કહેવાય? જેને ગરીબ અને પતિત ઉપર પ્રેમ હોય, પરમાત્મા એને કહેવાય, મહાત્મા એને કહેવાય.
જેને ગરીબ અને પતિત ઉપર ઘૃણા હોય, તિરસ્કાર હોય, એ કદી સંત હોય જ, એ તો પૈસાદારોનું પૂછડું થઈને ભર્યા કરવાનું. શેઠાયા શેઠાયા શેઠાયા, પૈસાદારના સાથે કોઈ ઘૃણા નથી કરવાની, પણ તમારે એનું પૂછડું તો નથી થઈ જવાનું. જે અતિ દીન પિયારે એસો કો ઉદાર જગ માહી, તુલસીદાસ. એને સહજ રીતે, કારણ કે આ માણસ ગરીબ છે, એને કશું મળ્યું નથી, આ પતિત છે, એના ઉપર કલંક લાગ્યું છે, અને આખી આખા સમાજથી તરછોડાયેલો છે, ધુતકારી ગયેલો છે એના ઉપર પ્રેમ. એ તરછોડાયેલા ને વધારે ના તરછોડ નિયમ હોત તો રામ અહલ્યાના પાસે ના ગયા હોત. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ઉઠ ઉભીતા. કઈ કઈ નહીં, જિંદગી છે, કદાચ નાની મોટી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. એક નાની ભૂલ માટે એનું આખું જીવન બરબાદ કરવું છે? એક નાની ભૂલ છે એને સુધારીને આખું જીવન સુધારવું છે? બેમાંથી કયો રસ્તો સારો? કેટલા વર્ષોથી આ પથ્થર થઈને પડી છે અને બધા એને પાપી 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 કરે છે. એટલે ગાંધીજીએ કહેલું, રામ મને બહુ વાલા છે. પતિત પાવન સીતારા, એ પતિતોથી ભાગતા નથી. ભગવાન બુદ્ધના પ્રવચન ચાલે, આખી દુનિયા સાંભળવા આવે, આખી દુનિયા. અને દુનિયાનો એક નિયમ છે, ટોળું ટોળાને વધારે, ઢગલો ઢગલાને વધારે, ખાડો ખાડાને વધારે. ગિરનાર ગયેલો ઘણા વર્ષો પહેલા, ઠેઠ દત્ત ભગવાનની પેલી ટૂંક છે ને ત્યાં એક બે સાધુ મહારાજ બેઠેલા. હું એ સાધુ ને એ સાધુ પહેલો જ વાર, હું પહેલો જ ગયેલો, એના પહેલા કોઈ આવેલું નથી. એમણે બધી નોટો ચડાવીને રાખેલી પગલા ઉપર. મેં કહ્યું, મહારાજ સબસે પહેલે તો મેં આયા હું, તો મેરે સે પહેલે તો કોઈ આયા નહીં હૈ, તો ઇતની નોટે કિસને ચડાવી? કે અમને ચડાવી. તમે ચડાવી કેમ? નોટો જોઈને લોકો નોટો આપે, ખાલી હોય તો કોઈ ના આપે. આ નોટો મૂકી હોય ને તે નોટો જોઈને લોકો નોટો મૂકે. ઓહો, તો હવે આ કુંડલી જગાડવાનો યોગ શીખીને આવ્યા છે કે નોટો વધારવાનો યોગ શીખીને આવ્યા છે? આખી દુનિયા આજ શીખે છે, આખી દુનિયા. એટલે વ્યવહાર યોગ છે ને બહુ અઘરો છે, બહુ કઠિન છે. નાનક દેવે કહ્યું, ખેડૂતને કહ્યું, લાવ તારે પાસે જે રસોઈ હોય લાવી હું જમું. એટલે પેલા દરબાર કે નહીં 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 નહીં, એનું ના લઈશો, ઘડું છોલી જાય એવો રોટલો છે. અને આ જુઓ, એકદમ ઘીથી તર બતર, માખણથી તર બતર, કેટલો સરસ આહાર બનાવ્યો છે. હલવો છે, શીરો છે, ફલાણો છે. તો એ ગુરુદેવે તો પેલો જ કહ્યું, તું લાવ મારી પાસે થાળી લીધી. પેલો ખેડૂત દગાઈ ગયો, દબાઈ ગયો. આ ગામના મોટામાં મોટા માણસ ક્યાં ને હું ક્યાં? પછી નાનકદેવે જોયું કે આ દરબારના મગજમાં કઈ ગેરસમજ થશે. પેલો જે ખેડૂતનો રોટલો છે ને, એ રોટલાને આમ દબાવ્યો, દબાવીને બરાબર દબાવ્યો તો અંદરથી અમૃતની ધારા નીકળી. અમૃત એટલે ચાખજો, આ પરસેવાનું અમૃત છે, આશ્રમ લક્ષ્મી છે, પરસેવાનું અમૃત છે. હવે લાય તારા માલપુઆ લાય. એને બરાબર આમ દબાવ્યો એટલે વાટકીમાં ભર લાલ લોહી છે. કેટલા બિચારા ગરીબ માણસોનું લોહી આમાં છે, કેટલાને મારીને જોડીને પડાવીને આમ કરીને તેમ કરીને પછી આ બન્યું છે. હું જયારે આ રોટલો ખાઈશ ને ત્યારે અંદરથી આનંદની શેડો નીકળવાની અને મારું મન આપોઆપ ભગવાનમાં લાગવાનું છે. આ રોટલો ખાઈશ તો મન ભગવાનમાં લાગશે. આપણા ત્યાં સંત પરંપરામાં પણ શ્રમ લક્ષ્મીનું મહત્વ છે. ઠેઠ ગાંધીજી સુધી શ્રમ કરો, શ્રમ કરો, શ્રમ કરો. તમે અમેરિકા જાઓ ને કોઈ કુલી મળે જ નહીં, એરપોર્ટ ઉપર જાઓ ગમે ત્યાં જાઓ, એ બધું જાતે જ કરો. કોઈ કોઈના ઘરમાં કામવાળી હોય જ નહીં, કામવાળી રાખવા જાઓ તમારે તમારી જ કામ પગાર બધો ખતમ થઈ જાય.
બધું જાતે જ કરવાનું. અહીં આવે એટલે લોકો પછી આટલું કામ કરે નહીં. પહેલી જે લક્ષ્મી છે ને એ શ્રમ લક્ષ્મી છે. પરદેશ સુખી થયા શ્રમથી, તમારા પૂર્વજો સુખી થયા શ્રમથી. મહેનત કરી, ખૂબ મહેનત કરી, બે પૈસા કમાયા, પણ એ બે પૈસા બરકત આપે. મુસલમાનનો ફકીર છે ને એ જયારે કોઈને આશીર્વાદ આપે, દુઆ કરે, તો એવું જ કરે, ખુદા તેરે કો બરકત દેગા, ઢગલો કરી દેશે એવું નહીં, બરકત દેગા. એમાંથી થોડામાંથી પણ થોડુંક વધે ખૂટે એ બરકત કહેવાય. એક છે એ તો શ્રમ લક્ષ્મી છે. એક બીજી લક્ષ્મી છે એ હકની લક્ષ્મી છે. તમે શ્રમ નથી કર્યો, તમને વારસા હાથ મળ્યો છે, બાપ દાદાનો હક મળ્યો છે, તમારા પિતાએ, પિતાના પિતાએ, એના પિતાએ જે મહેનત કરેલી, એમાંથી જે કમાયેલા, એ બધું તમને વારસામાં આપોઆપ મળ્યું છે અને એ તમારો હક છે. જો આ વાત સાચી હોય તો જેને તમને વારસો આપ્યો હોય એ પહેલો તમારો ભગવાન છે. એનો ફોટો ઘરમાં જરૂર રાખજો. હું કોઈના પણ ઘરમાં જમવા કે પધરામણી કે એવા કોઈ નિમિત્તે જવાનું થાય એટલે હું સૌથી પહેલા જોઉં કોના ફોટા ઘરમાં છે. વૃદ્ધ માણસોના જૂના પોશાકના ફોટા હોય મારું મન ખૂબ પ્રસન્ન થાય. અમારા પિતાશ્રી છે ને કે આ માતુશ્રી છે ને આ શું ભણ્યા હતા, અભણ હતા. અરે અભણ હતા છતાં પૂજ્ય હતા. એના આશીર્વાદથી, એના વારસાથી, એના હકથી આજે તમે આ કક્ષાએ પહોંચ્યા છો. હું તો તમને એટલે સુધી કહું છું, જે માણસ પોતાના મા બાપને ભૂલી જાય છે, યાદ નથી કરતો, એ 68 તીર્થ ફરે તોય નકામ છે, દોડધાણી છે. એને ખરા તીર્થ તો ઘરમાં છે. મારે 3 વૃદ્ધાશ્રમો ચાલે છે, ત્રણેય આશ્રમોમાં 3 વૃદ્ધાશ્રમો છે, બહુ જરૂરી છે. કેટલાક વૃદ્ધોની વાતો તો એટલી બધી કરુણ હોય, એટલી દયાજનક હોય, આંખમાં આંસુ આવી જાય. નીકળો જ નીકળો અહીંથી, જાઓ જાઓ બીજી વાત. કેમ વૃદ્ધો ગમતા નથી, જુવાની ગમે છે. આ વૃદ્ધોને પૂછો કે તમે કોઈ ટાઈમે જુવાન હતા કે નહીં, અને આ જુવાનિયાને પૂછો કે તમારે હવે કોઈ ટાઈમે વૃદ્ધ થવાનું કે નહીં. અરે આ તો આખું ચક્ર છે, આખી દુનિયાનું ચક્ર છે. ચાણક્ય લખ્યું છે, નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. વાંચ્યો ચાણક્યને તો ખૂબ વાંચ્યો. ચાણક્ય કહે છે કે એ સભાને સભા જ ના કહેવાય જ્યાં વૃદ્ધ પુરુષો ન હોય. નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, ઠરેલા અનુભવ વાળા, મીઠા કડવા જાત જાતના અનુભવ કરી ચૂકેલા વૃદ્ધ માણસો છે, એને જેટલું નોલેજ હોય, એને જેટલી સમજણ હોય, એ પેલા જુવાન છોકરાઓને ન હોય. એટલે જેણે આપણને વારસો આપ્યો, આખું આપી દીધું, કોના માટે આ બધું, કોના માટે, છોકરાઓ માટે. મારા છોકરા સુખી થાય, બંગલો બાંધો, આવું કરું, તેમ કરું, એને વાંધો ના આવે, સાત પેઢી સુધી વાંધો ના આવે. એના ફોટા પડતા મૂકી, અને ઘણી વાર લોકો મને કે મહારાજ તમારો ફોટો આપો ને, શું કરશો કે પૂજામાં રાખવો છે, એને તું મને સમજી જ નથી શકતો. મારો ફોટો પૂજામાં હતો છે, પૂજામાં ભગવાનનો ફોટો હોય. જ્યારથી અમે સાધુ સંતો અમારી પોતાની પૂજા કરાવતા થયા ને, ત્યારથી આ ધર્મને કલંક લાગવા લાગ્યો. અમે તો એના મુનિમ છીએ, ભગવાન નથી, ભગવાનના મુનિમ છીએ. એટલે તમે અહીં બેસાડ્યા છે, નહીં તો પેલા જોડા આગળ બેસવા ના મળે. એની જગ્યાએ પોતે જ ભગવાનની જગ્યાએ બેસી જાય. પછી કોઈ દિવસ મારો ફોટો પૂજામાં નહીં રાખવાનો, ભગવાનનો ફોટો રાખો. અને રાખવો જ હોય તો તમારા મા બાપનો ફોટો રાખો, તમારી માનો રાખો, બાપનો રાખો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
આભાર, ધન્યવાદ, હરિઓમ. હિન્દુઇઝમના જે બે માર્ગો બતાવ્યા એમાં પ્રથમ માર્ગ ઓમકારનો અને દ્વિતીય માર્ગ બ્રહ્મા વિષ્ણુ મહેશથી માંડીને છેક અવતારો સુધીનો બતાવ્યો. પણ આ બે માર્ગમાં મહત્વનો અને મૂળ માર્ગ ઓમકારનો છે. દુર્ભાગ્યવશ આપણે આપણા મૂળ માર્ગને એટલે ઓમકારના માર્ગને ભૂલી ગયા, અથવા એમ કહો કે ભૂલાડી દેવામાં આવ્યો, અને એટલે આપણે બીજા માર્ગના ગૂંચવાડામાં ચડી ગયા. બીજો માર્ગ ખોટો નથી, પણ એટલું યાદ રહે કે એ મૂળ માર્ગ વિના ગૂંચવાડાવાળો છે. ભલે તમે કોઈ સગુણ સાકારની ઉપાસના કરો, પણ તમારા મનમાં એક વસ્તુ તો દ્રઢ રહેવી જોઈએ કે પરમ તત્વ એ ઓમકાર છે અને એ એક જ છે, બે ત્રણ કે ચાર નથી, એવું હોવું જોઈએ. પણ જો એવું ના રહે અને તમે માત્ર કોઈ દેવદેવી કે અવતારને પકડીને એવું જ માની લો કે આ જ ખરું છે અને બીજા બધા ખોટા છે, તો તમે ગૂંચવાઈ જવાના અને અંદર અંદર વિભાજિત થશો, અંદર અંદર લડતા થશો, અંદર અંદર એકબીજાના પ્રત્યે અસહિષ્ણુ થશો. એટલે આ જે બે માર્ગો બતાવ્યા એમાંનો જે પ્રથમ ઓમકાર માર્ગ છે એ મનમાં રાખીને દ્વિતીય માર્ગનું આચરણ કરો તો એમાં કશો વાંધો નહીં. પણ જે સ્વાર્થી લોકો થયા, સ્થાપિત હિતવાળા થયા, જેમણે ધર્મના માધ્યમથી કર્મકાંડોના દ્વારા આવક મેળવવાની થઈ, એમણે સામાન્ય લોકો સુધી ઓમકારને પહોંચવા જ ના દીધો. પહેલું કામ તો એમણે એ કર્યું કે તમને ઓમકારનો અધિકાર નથી, તમારાથી ઓમકાર બોલાય જ નહીં. આવી રીતે પ્રજાના બહુ મોટા ભાગને, ખાસ કરીને બહેનોને, શુદ્રોને, ફલાણાને ફલાણાને, એ બધાને અધિકાર નથી, અધિકાર નથી, અધિકાર નથી એવું કહી અને અધિકારવાદના દ્વારા ઓમકારને લોકો સુધી પહોંચતો અટકાવ્યો. ખરેખર એવું નથી. ઈશ્વર ઉપર, ઓમકાર ઉપર સૌને એક સરખો અધિકાર છે. ઈશ્વરના ત્યાં કોઈ ભેદભાવ હોય જ નહીં. એમ જે લોકોએ આ ભેદભાવ કર્યા અને અધિકારવાદ ઉભો કર્યો, એમણે લોકો સુધી ઓમકારને પહોંચવા ના દીધો. પ્રથમ માર્ગ લોકોને જાણવા જ ના દીધો, અને દ્વિતીય માર્ગ છે, પ્રથમ માર્ગને જાણ્યા વિના દ્વિતીય માર્ગમાં લોકો અટવાતા થઈ ગયા. એમણે જે મંત્રો કર્યા એ બધા ઓમકાર વિનાના કર્યા. જો તમે જોશો તો આપણા પહેલા જે જૂના મંત્રો છે એ બધાની શરૂઆતમાં ઓમ બોલવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ગાયત્રી મંત્ર પણ ઓમથી શરૂ થાય. વેદના બધા મંત્રો ઓમકારથી શરૂ થાય. અને ઓમકાર બોલવાનો બધાને અધિકાર છે, એટલે બધા મંત્રોની આગળ ઓમ આવવો જ જોઈએ. પણ આ જે ભેદવાદી હતા, વર્ણવાદી હતા, એમણે કહ્યું કે ના 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 ના, તમારાથી ઓમકાર બોલાય જ નહીં. એટલે એમણે જે લોકોને મંત્રો, નવા મંત્રો આપ્યા, એમાં ઓમ નહીં, કાં તો શ્રી મૂક્યું, કાં તો જય મૂક્યો, પણ ઓમકાર ના મૂક્યો. અને એ રીતે ઓમકાર વિનાના મંત્રો લોકોમાં પ્રચલિત કરવામાં આવ્યા. આ બધાના દ્વારા પણ લોકો ઓમકારથી દૂર ફેંકાતા ગયા. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા, એ અમે પીધો કસુંબીનો રંગ,
એમાના ધોળા ધાવણ કેરી એ ધારા એ ધારાએ પામ્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ એ બહેની ના કંઠે ની તરતા હાલરડામાં ભોળ્યો કસું બીનો રંગ કસું બીનો રંગ હો રાજ મે ઘોળ્યો કસું બીનો રંગ હો રાજ મે ઘોળ્યો કસું બીનો રંગ એ ઓલા ભીષણ રાત્રિ કે ના પહાડો ની ત્રાળો એ જોડ્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ હો રાજ એવો ભભક્યો કસું બીનો રંગ હો રાજ એવો ભભક્યો કસું બીનો રંગ દુનિયાના વીરો ના લીલા બલિદાનો માં ભભક્યો કસું બીનો રંગ હો રાજ એવો ભભક્યો કસું બીનો રંગ હો રાજ એવો ભભક્યો ઓલા સાગર ની પાળે સ્વાધીનતા ની કબરો માં મહેક્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો કસું બીનો ચાખ્યો કસું બીનો રંગ હો રાજ એવો ચાખ્યો કસું બીનો રંગ હો રાજ એવો ચાખ્યો કસું બીનો રંગ ભગતો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસું બીનો રંગ મારી વાલી દિલદારાની પગની મહેંદી પરથી જુમ્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો કસું બીનો ગાયો કસું બીનો રંગ હો રાજ એવો ગાયો કસું બીનો રંગ હો રાજ એવો ગાયો કસું બીનો રંગ ઓલી નવલી
કશું બી નો રંગ, હો રાજા એવો ગાયો કશું બી નો રંગ, હો રાજા એવો ગાયો કશું બી નો રંગ. એ ઓલા મુક્તિ ને ક્યારે નિજ રક્તો રે ડણ હારે પાયો કશું બી નો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસું ભી નો રંગ, હો રાજ મને લાગ્યો કસું ભી નો રંગ. પીડિત ની આસુડા ધારે હા હા કારે રેલો કસું રેલ્યો કસું બી નો રંગ, હો રાજા એવો રેલ્યો કસું બી નો રંગ, હો રાજા એવો રેલ્યો કસું બી નો રંગ. એ ઓલા શહીદો ના ધગ ધગ તા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસું બી નો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો. છલકાયો કસું બી નો રંગ, હો રાજ છલકાયો કસું બી નો રંગ, હો રાજ છલકાયો કસું બી નો રંગ. હેજ ધરતી ના ભૂખ્યા કંગાલો ને ગાલે છલકાયો કસું બી નો રંગ, મલકાયો કસું બી નો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસું બી નો રંગ, હો રાજ મને લાગ્યો કસું બી નો રંગ. રંગીલા તમે પીજો કસું બી નો રંગ, હો રાજ તમે પીજો કસું બી નો રંગ, હો રાજ તમે પીજો કસું બી નો રંગ. આજે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસું બી નો રંગ, ઓલા દો રંગા દેખી ને ડરિયા ટેકીલા તમે હોશીલા તમે રંગીલા તમે લેજો કસું બી નો રંગ, હો રાજ મને લાગ્યો કસું બી નો રંગ, હો રાજ મને લાગ્યો કસું બી નો રંગ, હો રાજ મને લાગ્યો કસું બી નો રંગ, હો રાજ.